પલસાણા બારડોલી રોડના શક્તિ રેસિડેન્સી પાસે મામલતદાર અને પોલીસે ટેમ્પોના ગેરકાયદેસર રીતે બાયોડીઝલના ચાલતા વેચાણ પર છાપો મારી 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પલસાણા મામલતદાર એનસી ભાવસાર અને પલસાણા પોલીસ મથકના પીએસઆઈ પીસી સરવૈયાની ટીમે બાતમીના આધારે બારડોલી રોડના શક્તિ રેસિડેન્સી પાસેની ખુલ્લી જગ્યામાં સુરત પાસિંગના ટેમ્પામાં ટાંકી રાખી ગેરકાયદેસર રીતે બાયોડીઝલના ચાલતા વેચાણ પર છાપો મારી રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરતા બે નંબરના બાયોડીઝલનો ધંધો કરનારા ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. શ્રી એનસી ભાવસર મામલતદાર પલસાણા અને શ્રી પીસી સરવૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પલસાણાની ટીમ દ્વારા સંયુક્ત રૂપે પલસાણાથી બારડોલી તરફ જતા શક્તિ રેસિડેન્સીની આગળ છોટા હાથી ટેમ્પામાં બાયોડીઝલનું વિતરણ કરતા એક ટ્રકમાં બાયોડીઝલનું વિતરણ કરતા હતા. તે સમય દરમિયાન અમારી ટીમો પહોંચી જતા જે ગેરકાયદેસરનું વિતરણ થઈ રહ્યું હતું તેના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છોટા હાથી ટેમ્પીઓ તેમજ બાયોડીઝલ જે સિન્ટેક્સની ટાંકીમાં 200 લિટર જથ્થો સીઝ કર્યો છે અને તેની સાથે મુકાવવાનું નોઝલ એમ કુલ 1,84,000 માલનો જથ્થો સીઝ કરી નજીકમાં આવેલ કણાવ ખાતેના પેટ્રોલ પંપ પર જથ્થો અને ટેમ્પો રાખવામાં આવેલ છે.